તો આ તરફ મોરબી નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોય તેવું ખુલવા પામ્યું છે, જેના ફરિયાદને પગલે એસીબીનો કાફલો પણ ઉતરી આવ્યો છે, જેના પગલે પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનનની પાબંદી હોવા છતાં રેતી ખરીદીના ભાવ મંગાવીને ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પાલિકામાં કોઈને કોઈ કીમીઓ રચીને આચરવામાં આવતી આ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારની તપાસ માંગતી એક અરજી સરકારમાં દાખલ કરવામાં આવી છે, ત્યારે આ અરજી અન્વયે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તપાસ અધિકારીએ મોરબી નગરપાલિકામાં પહોંચીને હિસાબ રેકોર્ડ તપાસવાનું શરૂ કર્યું હતું. આ શરૂ થયેલી તપાસથી ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં કટકટાવી જનારાઓના હોશ પણ ઉડી ગયા છે, કેમ કે આ અરજીમાં સુધરાઈ સભ્યોની મિલકતમાં કેટલો વધારો થયો છે તેની પણ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. ઘણા સમયથી દરેક કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહેલ હતા, તેમ માટે અમે નીચેના જે મુદ્દાઓમાં માંગણી કરેલ કે મોરબી શહેરના જે ગેરકાયદેસર બાંધકામોમાં મોટા પાયે નગરપાલિકા દ્વારા છડેચોક બાંધકામ થઈ રહ્યા હતા, એના અનુસંધાને અમે એને ગેરરીતિ આચરાઈ રહી હતી એ માટે અમે તપાસ એની